नमस्कार मित्रों, हवे धोरण आठ में विषय गणित चैप्टर नंबर आठ स्वाध्याय 8.1 दाखला नंबर छ जेनो मित्रों अभ्यास करिए। एक शहर में कुल व्यक्ति में 60% व्यक्तियों ने क्रिकेट, 30% व्यक्तियों ने फुटबॉल और बाकी ना व्यक्तियों ने बीजी रमतों गमे छे। जो शहर में कुल 50 लाख व्यक्तियों हो तो प्रत्येक ने रमत में कुल व्यक्तियों की संख्या कितनी है? प्रत्येक रमत में कुल व्यक्तियों की संख्या कितनी है? तो अहीं मित्रों तमने शहर में कुल व्यक्तियों माथी એટલે 50 લાખ વ્યક્તિઓ માંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ ગમે છે રમત, 30% વ્યક્તિઓને ફૂટબોલ ગમે છે અને બાકીના 10% વ્યક્તિઓને અન્ય રમતો ગમે છે। તો અહીં મિત્રો અન્ય રમતોની ટકાવારી આપેલી નથી, એટલે કે બીજી રમતોની મિત્રો જે મિત્રો આપણે શોધવી પડશે। તો સૌપ્રથમ ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા મિત્રો? 60%। પછી લખીશું મિત્રો ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી મિત્રો? 30%। હવે મિત્રો આપણે બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે ટકાવારી। મિત્રો તમે સરળતાથી કહી શકો, 100% આપેલા એટલે મિત્રો આપણે 100% માનીશું। 100% મિત્રો વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ ગમે, 30% વ્યક્તિઓને ફૂટબોલ ગમે અને અન્ય 10% જે વધ્યા મિત્રો એમાં બીજી રમતો મિત્રો પસંદ કરનાર વ્યક્તિઓ છે। તો મિત્રો આપણે સરળતાથી કહી શકીએ તો 100 માંથી મિત્રો આપણે શું કરીશું, પહેલા 60% અને 30%નો સરવાળો કરી દઈએ મિત્રો, એટલે કેટલા 10% મિત્રો ફૂટબોલ ગમે છે અને કેટલા 10% મિત્રો ક્રિકેટ ગમે છે, તો એની કુલ ટકાવારી કેટલી મિત્રો? તો આપણે 60% પ્લસ 30% એટલે 90% થાય મિત્રો। હવે 90% મિત્રો વ્યક્તિઓને ફૂટબોલ અને ક્રિકેટ ગમે છે, જ્યારે મિત્રો 100%માંથી આપણે 90% બાદ કરીશું જે જવાબ મિત્રો મળશે એટલા 10% વ્યક્તિઓને બીજી અન્ય રમતો મિત્રો ગમતી હશે। 100%માંથી 90% બાદ કરું મિત્રો તો શું વધશે? 10%। તો આપણે સરળતાથી મિત્રો કહી શકીએ કે 10% બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓ છે। પરંતુ મિત્રો કુલ વ્યક્તિઓની સહિતમાં સંખ્યા કેટલી આપી છે? તો આપણે લખીશું કુલ વ્યક્તિઓની સંખ્યા જે મિત્રો તમને રકમમાં આપેલી છે 50 લાખ। તો હવે મિત્રો આપણે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ, ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ અને અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા મિત્રો આપણે શોધીશું। તો કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી મિત્રો? 50 લાખ। તો 50 લાખ માંથી મિત્રો કેટલા 10% વ્યક્તિઓને ક્રિકેટ પસંદ છે? તો મિત્રો 60%। તો આપણે 50 લાખના મિત્રો કેટલા 10% શોધીશું? 60%। સૌપ્રથમ મિત્રો અહીંયા આપણે 50 લાખ લખીશું નાની જગ્યાએ મિત્રો આપણે ગુણાકારનું ચિહ્ન, 60 અને 10% દૂર કરવા માટે મિત્રો 60ને આપણે 100 વડે ભાગીશું, 200 મિત્રો ઉડી જશે, 5×6=30, 1, 2, 3, 4, 5 મિત્રો લગાવીશું મિત્રો આપણે કહી શકીએ કે 30 લાખ વ્યક્તિઓને ક્રિકેટ ગમે છે। અહીંયા લખીશું 30 લાખ। હવે આવી જ રીતે મિત્રો આપણે ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધીશું, તો કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી મિત્રો? 50 લાખ। ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી મિત્રો? 30%। તો 50 લાખના મિત્રો આપણે 30% શોધીશું। તો અહીંયા લખીએ ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ બરાબર, તો 50 લાખના કેટલા 10% મિત્રો? 30%। ફરી મિત્રો 50 લાખ લખીશું નાની જગ્યાએ ગુણાકાર, 30% દૂર કરવા માટે મિત્રો 30 ને 100 વડે આપણે ભાગીશું, 2 મિત્રો ઉડી જશે, 5×3=15, કેટલી 0? 1, 2, 3, 4 અને 5,
एक बे ત્રણ ચાર અને પાંચ એટલે 15 લાખ. તો મિત્રો આપણે કહી શકીએ કે ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા મિત્રો 15 લાખ. 50 લાખમાંથી 15 લાખ વ્યક્તિઓને મિત્રો ફૂટબોલની રમત ગમે છે. અહીંયા લખીશું મિત્રો 15 લાખ. હવે મિત્રો અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધીશું. તો અહીં મિત્રો આપણે બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યાની ટકાવારી કેટલી મળી મિત્રો 10%. કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી મિત્રો 50 લાખ. તો મિત્રો આપણે 50 લાખના 10% કરીએ તો મિત્રો આપણને અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા મળે. તો આપણે ગણીશું મિત્રો 50 લાખના કેટલા ટકા મિત્રો 10%. ફરી મિત્રો 50 લાખ નાની જગ્યાએ મિત્રો ગુણાકાર અને ટકા 10ના ટકાવારી દૂર કરવા 10ને મિત્રો આપણે 100 વડે ભાગીશું. અહીંયા મિત્રો 20 ઉડી જશે. 5 એકા 5 કેટલી શૂન્ય 1 2 3 4 5 3 2 3 4 5 તો 5 લાખ. તો અન્ય રમતો ગમનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી મિત્રો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા 5 લાખ. તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે આમ क्रिकेट पसंद करना व्यक्ति की संख्या व्यक्तियों की संख्या कितनी मित्रों मिली आपने तो आप मित्रों कही सकते कि 30 लाख. 30 लाख से फुटबॉल पसंद करना व्यक्तियों की संख्या 15 લાખ અને જ્યારે મિત્રો અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા અન્ય રમત પસંદ કરનાર કેટલી મળી મિત્રો 5 લાખ. આવી રીતે મિત્રો તમે સરળતાથી દાખલો ગણી શકો છો.